2000 જેટલી પબ્લિક છે જે પરસાદી લઈ રહી છે માતાજીની. આજે મોગલમાની અમાસ ભરવામાં આવે છે. તો મારી માં એવું સૌનું કામ કરે. મારી માં હું તો એમ કહું બધા જ ભક્તોના દુઃખ દૂર કરે. આ કળિયુગમાં માં સાક્ષાત સાક્ષાત હાજરા હાજર છે. હું પણ અહીંયા આવી તો મારી માનો વિડીયો જોઈને જ આવી. મેં જોયું નહોતું તો એ હું પૂછતા પૂછતા આવી કે મારે મારી મા પાસે જવું જ છે. મારી મા મને લઈ જ જાહે. આજ 2-3 દિવસ થી વિચાર કરતી મને ખરા ભાવ થી યાદ કરો એટલે સામે ચાલી આવે આવે બતાવી દે છે ને આવે છે. મારી માએ મને આપો આપ મને રસ્તો બતાવ્યો કે જવું જ છે એમ. ને આ બેન વિડિયા વાળા ને એનું પહેલા સારું કરજો પછી મારું સારું કરજો. આપણે અહીં સુધી લઈ આવ્યા તો બેનનો વિડીયો જોયો તો આપણે અહીં આવ્યા ને ભાઈ. નકર અમદાવાદમાં તો હું 30 વર્ષથી રહું છું પણ આ અહીંથી હું નીકળી કેટલી વખત આવીશું પણ મને ખબર નહોતું. પણ માનો હુકમ હતો ને એટલે માએ મને રસ્તો બતાવ્યો. નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, આજે અમે ફરીવાર અહીંયા ઓઢવ આવ્યા છે જેમાં મોગલમાનું મંદિર છે અને આજે અમાસ છે એટલે અમાસ માટે અમને ખાસ ઇન્વિટેશન અહીંયા આપવામાં આવ્યું છે કે તમે અમાસને દિવસે આવો. જે અમારે અહીંયા અમાસને દિવસે ભંડારો હોય છે અને અમે આવીને જોયું તો 2000 ઉપર પબ્લિક છે અને અહીંયા જમણવાર ચાલે છે. મહિનામાં એક જ વખત હોય છે જે અમાસને દિવસે હોય છે. તો મિત્રો, અચૂક જો તમારે અહીંયા માની પરસાદી લેવી હોય તો અમાસને દિવસે આવવું, અચૂક આવવું અને માના દર્શન કરવા. અને ઘણીવાર અહીંયામાં અહીંયા બધા મિત્રો અમાસ ભરવા પણ આવે છે. ભાયલા પણ અમાસ ભરવા માટે જાય છે ઘણા મિત્રો. તો મિત્રો, ચલો આપણે માતાજીના દર્શન કરીશું અને આગળ બીજા બધા ભક્તો સાથે પણ આપણે વાત કરીશું. તો મિત્રો, પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ અને દર્શન કરવા જઈએ એ પહેલાં આપણે માથે ઓઢી લઈએ અને માતાજીના દર્શન કરી લઈએ. તો મિત્રો, આપણે માના દર્શન કરીશું. જય માતાજી. મિત્રો, આપણે એમાં મોગલમાના આજે અમાસ છે. અમાસનામાં મોગલમાના દર્શન કરીશું અને અહીંયા જે માની સેવા પૂજા જે નિત્યક્રમ રોજ કરે છે કાજલબેનના પણ આપણે દર્શન કરીશું. જય માતાજી. તો મિત્રો, આપણે અહીંયા અમાસ છે આજે અને આપણે આજે માના દર્શન પણ કર્યા અને એટલાય હજી ભક્તો છે જે આપણે એમની સાથે અહીંયા વાત કરીશું કે કેટલા સમયથી અહીંયા અમાસ ભરવા આવે છે અને અહીંયા અમાસ ભરવાનું શું મહત્ત્વ છે એ આપણે પહેલાં આપણે કાજલબેન જે છે અહીંયા માતાજી એમની સાથે વાત કરીશું. જય માતાજી. જય માતાજી. માતાજી, અહીંયા ઘણા બધા જે ભક્તો સેવકો છે જે શ્રદ્ધાળુ છે એ અમાસ ભરવા આવે છે એનું શું અહીંયા મહત્ત્વ છે? મહિમામાં એવું આપણે અહીંયા તો અમાસનો મહિમા છે. અહીંયા બધા તો અમાસ ભરે છે, એમનું કામ થાય છે. શ્રદ્ધાથી માં આગળ આવીને માંગે છે અમાસ અમે એટલી ભરી. હા, આપણે તો અમાસની બાધા આપીએ છીએ. ખાલી બાધામાં ખાલી એટલું કે દર્શનને ભરવા આવે. હા, દર્શન કરી જાય તો અમાસ મંગળવાર ભરે એટલે એમના કામ થઈ જાય. એ માતાજી કરે છે. હા, અને માતાજી આ મહિનામાં એક જ વખત હોય છે અહીંયા ભંડારો? ના, અહીંયા તો મંગળવારે બી હોય છે નાસ્તા જેવું અને દર અમાસે હોય. મિત્રો, મંગળવારે જો તમે આવશો તો તમને અહીંયા નાસ્તા એટલે કંઈ પણ અરવો પૂરો નાસ્તો મળશે અને જો અમાસે આવશો ને અમાસ ભરશો એટલે તમને ભોજન મળશે. જે મહિનામાં એક વખત હોય છે ભંડારો હોય છે માતાજીનો એ તમે અહીંયા તમે આવશો તો અચૂક પ્રસાદી લેજો. જય માં મોગલ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આજે અહીંયા અમાસ છે અને અમાસનો ભંડારો છે એટલે તમે આશરે જોઈ લો 2000 જેટલી પબ્લિક છે જે પરસાદી લઈ રહી છે માતાજીની. આજે મોગલમાની અમાસ કહેવાય છે. અહીંયા અમાસ ભરવામાં આવે છે. જે મિત્રોને અમાસ ભરવા માટે અહીંયા ભક્તોને કીધું હોય એ મિત્રો અહીંયા આવે છે અને પરસાદી લે છે. આજે એક અહીંયા મેળા જેવો અહીંયા આનંદ છે. તમે જોઈ શકો છો કે પબ્લિક કેટલી બધી અહીંયા પબ્લિક છે અને બધા અહીંયા પરસાદી લેવા આવ્યા છે. અહીંયા નાના મોટા સૌ બાળકો પણ અહીંયા છે અને બધા પરસાદી લઈ રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે. તો મિત્રો, અહીંયા છે ને દર અમાસ હોય છે જે દર અમાસે આટલી જ ભીડ હોય છે. અમાસને દિવસે અહીંયા પરસાદી પણ રાખવામાં આવે છે. આખા મહિનામાં એક વખત જે ભંડારો હોય છે
અને એ અહીંયા આ લોકો જમાડે છે. માની પ્રસાદી મહિનામાં એક વખત અચૂક લેવી, અને અહીંયા કોઈ પૈસા વૈસા લેવાતા નથી. અહીંયા જે પણ ભક્ત આવે છે એમને ઈચ્છા થાય તો કોઈ ચોખા કોઈ ઘઉં એ આવે છે અને મૂકે છે. અમે તમને આગળના વિડીયોમાં બતાવ્યું હતું કે ઘણા ઘણા ભક્તો આવે છે કે જે અનાજ પણ લાવે છે, એ અનાજનું આજે અમાસના દિવસે ભંડારો કરે છે, જમાડે છે. આશરે 2000 ઉપર પબ્લિક હશે. જોઈને જોઈએ તો આપણે એટલું લાગે કે અહીંયા મેળો છે. હા માસી, તમે અહીંયા કેવી રીતે આવ્યા? અમે અહીંયા છે ને બેન, આ વિડીયા તમારા જોયા. વિડીયા જોઈ મને એમ થયું કે કચ્છ કબરાવ તો ગયા, આ મારા ઉંમરામાં છે તો હું મારી માને આજે અમાસ છે તો મારે મારી દર્શન કરવા જવું છે. મારી મા મને બહુ શ્રદ્ધા વિશ્વાસ છે તો જોયું નથી તો મા હું ગમે એમ કરીને તને પૂછતી પૂછતી રસ્તામાં આવીશ તો મા મને તરત જ મળી ગયું. મને બહુ શ્રદ્ધા તમને અહીંયા સીધા પહોંચાડી. હા સીધા એક જ જગ્યાએ પૂછ્યું ગલે તરત જ કીધું. મને બહુ અહીંયા આવીને આનંદ થયો, બહુ મજા આવી. આ મારી ભાણકીને લઈને આવી. મેં કીધું મા તમે એટલે અમારી ચેનલમાં જો. હા હા ઓઢવ કેનાલે. હા અમે નરોડા જ રહીએ છીએ, મનહર વિલા. જોયું નહોતું, તમારા વિડીયા જોતી હું રોજ મા મોગલના. તો મેં કીધું આજે પપ્પાને રજા છે તો મેં કીધું મને દર્શન કરવા તમે લઈ જ જાઓ, મારે જવું જ છે મારી માને દર્શન કરવા. તો કે હા હારો હાલો, અમે તમારા વિડીયા જોઈને આવ્યા. અને હજી હું એવી ઈચ્છા છે કે મા મારી દીકરીને પણ હું લઈને આવીશ. હમણાં આવશે ને વેકેશનમાં એટલે મને એમ થાય કે મારી માથી મને કોઈ જ મોટો નથી. મને મારી માએ મારું જે મનની ચિંતા હતી ને મોટી, એ પણ મને મારી માએ મારી ઈચ્છા પૂરી કરી છે. માસી તમે અમારા વિડીયો જોઈને કેવું લાગે તમને? મા મને બહુ સરસ લાગે, બહુ સરસ આવ્યું. હું તો એમ કહું કે બધા જ અહીંયા આવો, તમે અહીંયા આવો, તમારા બધાના દુઃખ દૂર થાય. તમે અહીંયા આવ્યા પછી બધાને જ મજા આવશે. મને જેવી મજા આવી ને એવી સૌને મજા આવે. હું તો એટલું જ કહેવા માંગીશ કે મારા ચેનલમાં જેટલા પણ મોગલવાના વિડીયો આવે એ ભક્તો બધી જગ્યાએ પહોંચી શકે. બસ જ્યાં દેગામ હોય, કબરા હોય કે ભાઈલા હોય કે અહીંયા ઓઢવમાં હોય, કચ્છમાં હોય. ભાઈલા મારો દીકરો નોકરી કરવા જાય છે તો હજી મારે મારી મા પાસે એક વખત ભાઈલા મારે જવું જ છે દર્શન કરવા. પણ જ્યારે મારી માનો હુકમ થાય ત્યારે હું જઈશ. અને મને મારી મા ક્યાંય જવાતું નથી. હા મને મારી મા મને લઈ જ જાય, મને 100% વિશ્વાસ છે. અને મારી માએ મારા મોટા મોટા ટેન્શન દૂર કર્યા છે. મને તો મારી માએ મને એટલી શાંતિ કરી દીધી એનું મારી પાસે વાત નથી કરવા જેવી. મારી માએ મને બહુ કામ કર્યું સરસ. મારી માએ જોઈને જ અમને લાગે છે કે કેટલું મોટું ટેન્શન હશે. બહુ મોટું બેન ટેન્શન હતું. તો મારી મા એવું સૌનું કામ કરે. મારી મા હું તો એમ કહું બધા જ ભક્તોના દુઃખ દૂર કરે. આ કળિયુગમાં મા સાક્ષાત સાક્ષાત હાજરા હજુર છે. હું પણ અહીંયા આવી તો મારી માનો વિડીયો જોઈને જ આવી. મેં જોયું નહોતું તો એ હું પૂછતા પૂછતા આવી કે મારે મારી મા પાસે જવું જ છે. મારી મા મને લઈ જ જાય. આજ 2-3 દિવસ થી આ વિચાર કરતી હતી. ખરા ભાવ થી યાદ કરો એટલે સામે ચાલી આવે આવે બતાવી દે છે ને આવે છે. મારી માએ મને આપોઆપ મને રસ્તો બતાવ્યો કે જવું જ છે એમ. બસ સરસ, એટલા ભાવુક થઈ ગયા માસી. અને એમનું એટલું મોટું ટેન્શન જે આપણને જે પણ હોય એ દૂર થઈ ગયું. પણ મા મેં કીધું તું મારું મનનું ટેન્શન જાણે છે, તું મારી પરિસ્થિતિ જોશે તો મા હું તારા ચરણે આવીશ. અને મા મારી જે ઈચ્છા છે હું મારી બાધા કરેલી છે હું મારે કચ્છ કબરાવ જવું જ છે મારી મા પાસે. પણ અહીંયા મેં કીધું મારા ઉંમરામાં છે તો પહેલાં મારી માને હું અહીંયા જઈ આવું. ₹4.5 લાખ લોકો જોવે તમારા કોઈ સામે ખરાબ લાગે ખરાબ લાગે એટલે પણ હું એટલું જ કહીશ કે બેન આટલું જરૂર કેજો કે માં મારું દુઃખ દૂર કરવું ને સૌ ભક્તો નું દુઃખ દૂર કરજો. અને બધા ઉપર માં તારા આશીર્વાદ રે, બધા ઉપર માં તારા આશીર્વાદ રે. એટલે માટે જ અહીંયા શૂટિંગ ઉતારીએ છીએ નિસ્વાર્થે. બસ ખાલી માનું અમે બતાવીએ જેનાથી જે ઘણા ખરા એવા દુખિયારા છે. હા બહુ 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 છે. આપણે એમ કહીએ કે બધાને દુઃખ પડે છે અને માની પાસે આવે અને બસ એમનું દુઃખ દૂર કોને કે માએ મારું દુઃખ દૂર કર્યું ને એવું સૌ ભક્તોનું માથું દુઃખ દૂર કરજે. મને બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. અને જરૂર જરૂર આ વિડીયો બધાને પહોંચે અને બધા જ અહીંયા આવે દર્શન કરવા. સૌ ભક્તિ અમૃત જોજો, બેનના વિડીયા જોજો અને મા ઉપર શ્રદ્ધા વિશ્વાસ રાખજો. અને બધા જ ભક્તો અહીંયા આવજો. ને આ બેન વિડીયાવાળાને એનું પહેલાં સારું કરજો પછી મારું સારું કરજો.
આપણે અહીં સુધી લઈ આવ્યા તો બેનનો વિડીયો જોયો તો આપણે અહીં આવ્યા ને ભાઈ, નકર અમદાવાદમાં તો હું 30 વર્ષથી રહું છું, પણ આ અહીંથી હું નીકળી કેટલી વખત આવી છું પણ મને ખબર નહોતું, પણ માનો હુકમ હતો ને એટલે માએ મને રસ્તો બતાવ્યો. હું નકર અહીંયા હું મનહર વિલા જ રહું છું, પણ આ જ મારો રસ્તો, પણ આપણે ખબર જ નહોતી, પણ માના હુકમથી હું અહીં પહોંચી. તમે મલકાર જાઓ છો? હે, મલવાર દેગામ જાઓ છો તમે? ના, અમે નરોડા જ રહીએ. અચ્છા, ન્યા નથી ગયા, ન્યાય છે માનું મંદિર. હે, તો ન્યાય જાશું, માનો હુકમ થાય તો ચૂક જઈ આવજો. દેગામે માં મોગલ હાજરા હજુર બેઠી છે, ત્યાં જઈ આવી જરૂર જઈશ. તો મિત્રો, અહીંયા એક બહુ સેવાભાવી એક ભક્ત છે જે અહીંયા રેગ્યુલર નિમિત્તે એમને સેવા આપે છે. આપણે એમની પાસે જ એમને કુળ દેવી છે, આપણે એમને સાંભળીએ કે એમનો એક બહુ મોટો પરચો છે. જય માતાજી. જય મોગલ. તમારું નામ અને ક્યાંથી આવો છો? મારું નામ ઉદય ભરતભાઈ મહેતા છે. અહીંયા નિકોલમાં જ રહું છું, ગંગોત્રી સર્કલ પાસે. અહીંયા મોગલમાના મંદિર તો અહીંયા આપણે વિરાટનગર જે વેરો છે ત્યાંથી તમારે બોર્ડ મારેલું છે તેજાળ મોગલધામ. ત્યાં ગમે ને આવવું હોય અને આ માંગલના પરચાની તો શું વાત કરવી, કે મારા ભાઈબાને કોરોના કાળમાં 4.5 મહિના એને ઓક્સિજન ઉપર રાખ્યા હતા. ડૉક્ટર કે આમને હવે ઊભા કરવા માટે 1.5 વર્ષ લગી નાખું ઓક્સિજન દેવું પડશે, અને એમાં ઓછામાં વધતું ફંગલ્સ આવી ગયું. ફંગલ્સ એટલું બધું વધી ગયું કે ઓપરેશન થાય નહીં, કારણ કે ચાલુ ઓક્સિજનમાં ઓપરેશન શક્ય ન બને. એટલે એ કે હવે આમને તમે હવે રજા લઈને ઘરે જતા રહ્યો, આમાં કાંઈ થશે નહીં. તો પછી સોમવાર રજા લેતા હતા, મેં કીધું આપણે 4.5 મહિના એ રોકાણા છે, તો એક દી વધારે મેં માંગલમાંના મંગળવારે આપણે રજા લઈને તમે આવો એમ અહીંયા આવ્યા. અને માતાજીને પૂછ્યું કે માંગલમાં હવે કંઈ બાકી નથી એમ, 4.5 મહિના લગીને તમારી સેવા ભાવ પ્રાર્થના કર્યું, હજુ કંઈ રિઝલ્ટ છે નહીં. તો માતાજીને અમારે જે છે ઉપાસકને પૂછ્યું તો એ કે 1 મહિનાથીમાં તમને બધું રેડી થઈ જાય. એના 1 મહિનાનો ટાઈમ આપ્યો હતો જે એ 15 દિવસમાં હાલતા ચાલતા એ ફૈબા થઈ ગયા. એટલું એટલે માતાજીની પરચાની તો વાત કરવા બેસી તો રાતું ટૂંકી પડે. જય માંગલ. જય મામાજી. જો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ બોક્સમાં જય મા મોગલ લખવાનું ભૂલશો નહીં, અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, તમારા મિત્રોને, તમારા પરિવારને, બધાને મોકલજો. તમે બધા અહીંયા અચૂક આવજો. મોગલ માત કી જય, મોગલ માત કી જય.